नमस्कार मित्रों, नवेम्बर महीना स्पेशियल में आज आप बात करशू देश ना महान नेता वकील कवि अने आजादी ना साचा घड़ोइया एवा देश बंधु चित्तरंजन दास देशबंधु चित्तरंजन दास की तुमने आज बात करवानो छु। एमनो जन्म थयो तो 5 नवंबर 1870 कोलकाता नी अंदर। मित्रों तमने जाणीने नवाई लागशे के देशबंधु चित्तरंजन दास आहुं अटक छे, अटक नथी। देशबंधु छे ने एमनुं उपनाम, देशबंधु उपनाम केम पड्युं ने ए एक रोचक कथा। वकीलात तरीके एमनी एक धाक हती, आम तो धाकड़ जे कहेवाय ने धाकड़ वकील हता। हुं एमने डिटेल में समजावुं तो एवुं छे के पहला तो एमने अभ्यास नी वात करूं, बराबर। कलकत्ता मुंबई में ज कलकत्ता में हता एटले त्यां जे एमने प्राथमिक शिक्षण लीधुं, प्राथमिक शिक्षण त्यां लीधुं। बीए नी डिग्री लई इंग्लेंड गया, इंग्लेंड गया शु काम? बेरिस्टर थवा माटे। मोटा मोटा जेटला पण आपण नेता छे ने ए बधा बेरिस्टर थवा माटे इंग्लेंड ज गया छे, बेरिस्टर ज थया छे। एटला माटे के वकीलात करी देश में जे विरोध में था ने एमनी सामे लड़ी सके, केम के न्याय नो बधु सिस्टम एमनी ज छे, अंग्रेजों नी एमनी सामे एमनी रीते लड़वा माटे त्यां जता हता। गांधीजी, बाबा साहेब आंबेडकर, सरदार भाई पटेल आ बधा ज बेस्ट बने इंग्लेंड माटे गया था, आमने पण गया, बराबर। वात मारी हती देशबंधु नाम केम पड्युं, हवे ई तमने कहू के इंग्लेंड जईने पाछा आव्या ने जाय तो वकीलात में एक को कहवाता था तमे ए वक्त एवं हतुं के तमे वंदे मातरम बोलो ने इंकलाब जिंदाबाद एवं बोली जाओ ने तमने जेल में पूरते हतुं। पिक्चरो में आपणे जोयुं हशे का पछी जे पुस्तकों में वाँच्युं हशे जेल में पूरते। एटले पछी तमे एने दलील ना करी आवो केम भाई शुं जेल में, पण जो ई जेल में पूरते ने तो ये जेल में पूरे ने एटले ई देशबंधु चित्तरंजन साहेब रहा ने, बराबर, ये जेल में पूरता होय ने छोड़ावता था एक रुपये लीधा वगर, वगर वेतन छोड़ावा काम करो देशबंधु आदमी। एटला माटे एमने देशबंधु कहेवाय। एक इमने एक बीजो किस्सो मने याद आवे जेम तमने कहो, आ तो खाली બોલતા તો એવું કે ઇન્કલાબ જિંદાબાદ વંદે મતમ જાહેરમાં બોલતા એટલે લઈ જાય, પણ અલીપોર, અલીપોર બોમ્બ કેસ, ઈ કેસની અંદર છે ને અરવિંદ ઘોષ આપણ મોટું નામ છે એમને છે ને જેલમાં પૂરી દીધું, અરવિંદ ઘોષની ધરપકડ થઈ એમને જેલમાં। अलीपुर ना बॉम्ब केस में जरे आमने जेल में पूर्या ने चित्तरंजन दास साहेब ने खबर पड़ी, बराबर, 6 महीना ની અંદર તો એમને હે ને આમને જેલ માં 6 મહિના એમને ઘરે, એટલે એમની વકીલાત એટલી મજબૂત હતી એની મેં તમને વાત કરી ને ધાકડ વકીલ હતી। અલીપુર જે મેં બોમ્બ કેસ માં ને મોસ્ટ ઓફ બધાને ફાંસી જ મળી છે એ વખત ની વાત છે, જે પણ બોમ્બ કેસ માં હોય ને એમને ફાંસી હોય એ ફાઇનલ હોય, પણ
અરવિંદ ઘોષ ને એમને બોમ્બ કેસમાં એમનું નામ સામેલ હતું, છતાં ચિત્તરંજન દાસે એમને છોડાવ્યું. એટલા માટે એમને દેશબંધુ કહેવાય. દેશબંધુ નામ એમના નથી, દેશબંધુ એટલે દેશના સાચા હિતમાં એમને હતા એટલે એમને દેશબંધુ કહેવાય છે. મારે તમને એમના થોડાક બીજી એક વાત કરવી છે. વાત એવી છે કે એ વકીલ તો હતા, બરોબર, આજે તેને લડવાઈ હતા. એમની યુવાની અવસ્થામાં એક એમની વાત છે કે જ્યારે એમને યુવાની અવસ્થામાં કપડાનો બહુ શોખ હતો, એવો શોખ, એવું કહેવાય છે કે સૌથી મોંઘા કપડા હોય ને સિલાઈ માટે, સિલાઈ કોઈ એક કપડાની સિલાઈ તમે અત્યારે જે ભાવ હોય એ વખતે એમને સૌથી મોંઘા કપડા પહેરતા. પણ જ્યારે પેરિસ ગયા ને પછી એમને આપણા આઝાદીની જે પણ આપણી લડત હતી, પછી ઓલા વિદેશી કપડાની બહિષ્કાર કરવાનો હોળી થતી નાનથી પોતાના કપડાઓની પહેરવું ના, પછી એમને મહેંગા કપડાનો ત્યાગ કરી દીધો અને ખાદી ઉપર ખાદીના કપડા ગ્રહણ કરવાનું, એટલે ખાદીના કપડા પહેરતા. ચિત્તરંજન દાસ સાહેબ વિશે તમને હું હજુ વધારે કહું તો કવિ હતા. તમે જેટલા પણ મહાન વ્યક્તિ થઈ ગયા છે ને કોઈ એક કામમાં નથી રહ્યા, જેટલા પણ આવા મોટા જે નામ થઈ ગયા છે ને, પત્રકાર હશે, વકીલ હશે, રાજનેતા હશે, કવિ હશે, લેખક હશે, એટલે આ બધા નામ એ વખતે એ આખી સદી જેવી હતી કે કોઈ એક વ્યક્તિ માટે કંઈ બન્યું જ નથી, એમને ઘણા બધા કામ કરતા હતા અને મહાન મહાનતા હાસિલ કરી ગઈ. વિચારતો કરો એમના વિશે. હું તમને કવિની વાત કરી દઉં કે કવિ તરીકે એમના કાવ્ય સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ એક છે અંતર્યામી, પછી છે કિશોર કિશોરી, અને ત્રીજું છે સાગર સંગીત. સાગર સંગીત આ એમના કાવ્ય સંગ્રહ છે. એ સિવાય એમને એક ગ્રંથ લખ્યો, બરોબર, એક ગ્રંથ છે, અને એમને એક એમની પોતાની પાર્ટી હતી, સ્વરાજ પાર્ટી, સ્વરાજ પાર્ટી કલકત્તા, એમાં નગરપાલિકાની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં એમને ચૂંટાણા અને વિજય થયા. વિજય થયા પછી કલકત્તાના પ્રથમ મેયર બન્યા, પ્રથમ મેયર કલકત્તા. આટલું ઓછું હતું તો હજુ સાંભળો. એમને છે ને બીજાના જેલમાં થી છોડાવતા હતા, પણ એક વખત પોતે જેલમાં હતા. આ વાત સાંભળવા જેવી, જ્યારે પોતે જેલમાં હતા ને ત્યારે 1921 અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન થયું હતું, બરોબર, કોંગ્રેસ અધિવેશન થયું હતું. જેલમાં હોવા છતાં આ અધિવેશન, અમદાવાદ અધિવેશનના પ્રમુખ તરીકે ચૂંટાણા, જેલમાં હતા, પણ નામ જ એટલું મોટું છે કે આવા અધિવેશનની અંદર એમને પ્રમુખ તરીકે
નિમાઈ ગયા કે ભાઈ ભલે જેલમાં રહે પણ પ્રમુખ આપણા આજે છે કોંગ્રેસ અધિવેશન 1921 માં છે. હવે દુઃખની વાત એ છે કે ગાંધીજી છે ને એ ભાગ્ય કોક ની અંતિમ યાત્રામાં ગયા હોય પણ ચિત્તરંજન દાસ જયારે નું નિધન થયું ને ગાંધીજી એમની સ્મશાન ક્રિયામાં અંતિમ યાત્રામાં ગાંધીજી હતા એવો ઉલ્લેખ છે. ચિત્તરંજન દાસ સાહેબ વિશે એક બીજી મહાનતા કહી દઉં છેલ્લે કે જાણે એમનું મૃત્યુ થયું ને એ પહેલા પોતાની બધી સંપત્તિ છે ને દાનમાં આપી દીધી. જેટલું પણ કમાણા શરૂઆતમાં જયારે બેરિસ્ટર બનવા ગયા હતા ને ત્યારે એવું હતું કે હું પોતે કમાઈશ ભારતમાં કંઈક આગળ આવું પછી જે મહાત્માઓ મહાન કાર્યો કરવાની છે ને તેવું પડી જાય એમની છેલ્લી મહાનતા તમે જુઓ પોતાની બધી સંપત્તિ દાન આપી દીધી. આવા વ્યક્તિત્વને બરોબર આજે એટલે આજે એટલે તમે સમજો કે આજે 5 નવેમ્બર 2021 બરોબર આજે 2021 ચાલે છે બરોબર ચિત્તરંજન દાસ સાહેબની 96મી જન્મ જયંતિ 96મી જન્મ જયંતિ ઉજવાઈ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે બરોબર એના તમે લાઈક આપી દેજો. આભાર.